નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો નવું પ્રકરણ એટલે કે ત્રિકોણ અને એના ગુણધર્મો મિત્રો આ ચેપ્ટર આખે આખું નવમાંમાં પણ આવે ને દસમામાં પણ આવે છે તો આપણે ત્રિકોણ વિશે અભ્યાસ કરીએ કે ત્રિકોણ એટલે જેમાં ત્રણ ખૂણા હોય ખૂણો એક ખૂણો વાય અને ખૂણો જે તમને એમ પૂછો ત્રિકોણના અંગો કેટલા તો બેઝિક ખ્યાલ આપણે મેળવ્યો કે ત્રિકોણના અંગો કુલ છ ત્રણ ખૂણા એટલે આપણે લખ્યા ખૂણો એક ખૂણો વાય અને ખૂણો જેટ ત્યારબાદ ત્રિકોણ બાજુ એટલે કે બાજુ એક્સ વાય એટલે વાય ઝેડ અને ઝેડ એક્સ તો આ કુલ છ અંગો થયા એના ત્રણ એના શીરો બિંદુ એના અંગો નથી પણ એના શીરો બિંદુ લીધે એક્સ વાય અને ઝેડ શિરોબિંદુ બિંદુ એક્સ શીરો બિંદુ વાય અને શીરો બિંદુ મતલબ કે મુખ્ય આ ઉપરથી એનું મથાળું બિંદુ એને ગણવામાં આવે છે હવે બાજુ પ્રમાણે ત્રિકોણ છે એ કેટલા પ્રકારના હોય તો બાજુ પ્રમાણે ત્રિકોણ જોઈએ ને તો સમબાજુ એટલે કે જે ત્રણેય બાજુ સરખી હોય આપણે દોરીએ આ ત્રણેય બાજુના માપ સરખા હોય ત્રણેય બાજુના માપ સરખા હોય તો એના ત્રણેય ખૂણાય સરખા હોય એટલે સમકોણ પણ હોય એટલે બાજુ પ્રમાણે જોઈએ તો સમબાજુ લીધું પહેલું પછી સમ દ્વિ બાજુ એટલે એનો અર્થ એવો થયો કે બે બાજુ સરખી પણ આ ત્રીજી બાજુ એના કરતાં મોટી હોય આવું તો આ સમજવી બાજુ ત્યારબાદ ત્રણેય બાજુ નોખી નોખી હોય તમે જોઈ શકો છો એને એના માપ સરખાનો હોય એટલે એને વિષમ બાજુ કહે તો આથી આ બાજુ પ્રમાણે એના ભાગ પડે હવે ખૂણા પ્રમાણે જોઈએ

તમે કાગળ ત્રિકોણ લ્યો ને બરાબર વચ્ચેથી વાળીને સામેની બાજુ વચ્ચે આવતી હોય એ રીતે કરો મતલબ કે સામેની બાજુ ને બરાબર વચ્ચે છેદતું હોય તો તેને આપણે ત્રિકોણની મધ્યગા કહીએ છીએ બીજું ત્રિકોણની મધ્યગા આપણે ધારો કે આ સમબાજુ લીધું હોય તો બરાબર વચ્ચે જ આવે ગમે ત્યાં દોરશો એની મધ્યગા પણ તે બનશે અને એનો વેધ પણ તે બનશે તો આવો એક પ્રશ્ન છે જે આપણે સોલ્યુશનમાં તમે ચેપ્ટરમાં જાતે લેજો બરાબર એ છોડીશું કે સમબાજુ ત્રિકોણ હોય તો એની મધ્યગા અને સમ એની તમને વેધ છે એ દોરો તો એ એક જ જગ્યાએ આવતા હોય બરાબર મધ્યગા પણ એ જ બને એનો વેધ પણ એ જ બનશે કારણ કે ત્રિકોણ છે એ સમબાજુ છે હવે વિષમ બાજુ હોય તો તો શું ધારો કે એક બાજુ મોટી હોય તો આપણે એના એક શિરોબિંદુથી લઈને સામેની બાજુને બરાબર મધ્યમાં છેદતી હોય એટલે આ રીતે હોય તો મધ્યગાની વાત તમને સમજાણી સામેની બાજુને બરાબર મધ્યમાં આપણે અહીંયા છેદવાનું છે અથવા એક કાગળને તમે વાળીને પણ ત્રિકોણ બનાવીને એવું ત્રિકોણ બનાવો કે જે બરાબર બે ખૂણાઓ વચ્ચે એટલે અહીંથી આમ દોરી શકો તમે જે ગોરોગામીથી પણ તમે શીખી શકો પછી ત્રિકોણનો વેદ તો ત્રિકોણની અંદર વેદ આપણે દોરીએ તો એમાં દાખલો બીજાની આકૃતિ દોરીએ કે ત્રિકોણ પી ક્યુ આરમાં પી ક્યુ અને પીઆર બેય વેધ હોય એવી આકૃતિ પણ જોવી અને ત્રિકોણ અહીંયા એબીસી માં પ્રશ્ન પૂછ્યો છે અહીંયા એક આકૃતિ પણ આપી દીધી તો એના આધારે આપણે શીખીએ કે ત્રિકોણ અહીં આપ્યો છે આકૃતિ આપી દીધી તો આ પીએમ છે એ બરાબર જોવો નેવું નો ખૂણો બનાવે એટલે પીએમ શું છે અહીંયા વેદ છે તમને એમ પૂછે પીડી શું છે તો શું બનશે મધ્યગા કારણ કે આ બંનેને વચ્ચે છે તે આકૃતિમાં તમને એમ કીધું કે એબીસી છે એની મધ્યગા દોરો તો આપણે ત્રિકોણ એબીસી આ દોર્યું એ બી

આર આ ત્રિકોણને તમે આ રીતે ફેરવી શકો પી ના પીએ અહીંયા ક્યુ દોર નાખો અને અહીંયા આર તો પી ક્યુ પણ વેદ બન્યો અને પી આર પણ એનો શું બન્યો વેદ એટલે સરસ બૌદ્ધિક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ત્યારબાદ તમને એમ પૂછો કે એનો વેદ બાર જતો હોય તો તમને ધારો કે એક ત્રિકોણ લીધું એલ એમ એન આવું ત્રિકોણ દોર્યું આનો આપણે વેદ ઉદોરવું હોય તો આપણે દોરી શકીએ પણ એ ત્રિકોણ એવું હોય કે જેનો વેદ બાર જતો હોય એટલે એ ત્રિકોણ કેવું હોય તમે જોઈ શકો ગુરુકોણ ત્રિકોણ હોય આ ગુરુકોણ ત્રિકોણ આપણે દોર્યું અહીંયા એલ એમ એન આનો વેદ દોરો હોય ત્યાંથી આમ જાય તો વેદ ત્રિકોણની બહાર ગયો કે નહીં અહીંયા નેવું નો ખૂણો ભાઈનો તો ત્રિકોણની બહાર જતો હોય તો આવા પ્રશ્નો તમને સ્વાધ્યાય અંદર છ પોઈન્ટ એક માં પૂછવામાં આવ્યા છે અને છ પોઈન્ટ એક ની આધારે તમે દાખલાઓના જવાબ આપી શકો છો બીજો દાખલો પણ અહીંયા પૂછવામાં આવ્યો છે વધારે દાખલા જોવા માટે અમારે યુટ્યુબ ચેનલમાં સ્ટાન્ડર્ડ સિક્સ સિક્સ મેથ્સ કરીને તો આપ સોલ્યુશન મેળવી શકો છો અને તમામ પ્લે લિસ્ટ જોઈ શકો છો ખાસ કરીને તેમની અંદર તમે લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરો અવશ્ય કરો આભાર